દોસ્તો આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર। હવે આપણે પ્રકરણ નંબર 3ની અંદર વનસ્પતિ સૃષ્ટિમાં એક નવા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે અને એ છે અનાવૃત બીજધારી। આપણે અગાઉના લેક્ચર્સની અંદર આપણે એકાંગી મતલબ કે લીલ વિશે કમ્પ્લીટ કર્યું, દ્વિઅંગી મતલબ લીવર વર્ડ્સ અને મોસ વિશે સરસ રીતે માહિતી મેળવી મિત્રો, અને એના પછી આપણે ત્રિઅંગી મતલબ ટેરિડોફાઇટ્સ વિશે ચર્ચા કરેલી હતી, બરાબર। અને આ ટેરિડોફાઇટ અને દ્વિઅંગી વચ્ચે કયા કયા તફાવત છે એની ચર્ચા કરી। પણ મિત્રો, આ ત્રણે ત્રણ વર્ગ જે ભણે, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી, એમાં કોઈનામાં પુષ્પ નહોતું, ઓકે। હવે જે આપણે બે વર્ગ વિશે ચર્ચા કરવાની છે અને એ છે અનાવૃત બીજધારી, જે આજે આપણે ચર્ચા કરવાના છીએ, અને બીજું છે આવૃત બીજધારી। તો આ બંને જે છે સપુષ્પી છે, યાદ રાખજો, ઓકે। વનસ્પતિને મુખ્યત્વે બે ભાગમાં વહેંચેલી છે પુષ્પની હાજરીને આધારે, અપુષ્પી અને સપુષ્પી। સપુષ્પીમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાત કરીશું, ઓકે। તો અનાવૃત બીજધારી જે છે એમાં મિત્રો યાદ રાખીશું, પુષ્પ નથી હોતું, પણ પુષ્પના જેવું કોઈ અંગ છે, શંકુ, બરાબર। શંકુ મતલબ કોન જેવી રચના છે, બરાબર। માટે અનાવૃત બીજધારી જે છે એને શંકુધારી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ। વન બાય વન આપણે એની ચર્ચા કરતા જઈશું। સૌથી પહેલા તો મિત્રો એના મતલબને સમજીશું કે અનાવૃત બીજધારી, બરાબર, અનાવૃત, ઓકે। અહીંયા તમે જુઓ છો જિમ્નોઝ, જિમ્નોઝ મતલબ અનાવૃત અને સ્પમ મતલબ બીજ, ઓકે। તો સૌથી પહેલાં તો આપણે એના મતલબને લખતા જઈએ છીએ મિત્રો, જિમ્નોસ મતલબ કે અનાવૃત, ઓકે। આમાં આપણે તમને એક વસ્તુ સમજાવી દઉં મિત્રો કે આવૃત મતલબ ઢંકાયેલું અને અનાવૃત, બરાબર, જેમ ઓનેસ્ટ તો અનઓનેસ્ટ બોલો છો ને તમે, સેમ એ જ રીતે આવૃત મતલબ ઢંકાયેલું અને અનાવૃત, સંધિને છૂટો પાડો, છૂટી પાડો છો મતલબ કે બીચ મતલબ કે ઢંકાયેલા નથી, સ્પમ। પહેલા આપણે એના મતલબને બી લખી દઈએ છીએ મિત્રો, બહુ વચનમાં છે, સ્પમ મતલબ કે બીજ, મતલબ કે બીજ ઢંકાયેલા નથી। હવે સૌથી પહેલો પ્રશ્ન એમ થાય કે બીજ બને કેવી રીતે, કયા ભાગમાંથી બને, ઓકે, એને બી આપણે વન બાય વન સમજીશું। અનાવૃતને સમજતા સમજતા વચ્ચે આપણે આવૃત બીજધારી જે હજુ સ્ટડી કરવાની બાકી છે પણ એની હેલ્પ લેવી પડતી હોય છે, ઓકે। તો તમે વધારે ક્લિયર કરો છો અને અનાવૃત અને આવૃતના ડિફરન્સિએસને બી મિત્રો સારી રીતે સમજી શકાશ, ઓકે। હવે સૌથી પહેલાં તો અહીંયા સમજીએ છીએ મિત્રો, તમે એક શબ્દથી પરિચિત છો, ફલન, બરાબર। ફલન મતલબ નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થવા, જે પ્રક્રિયાને કહેવાય ફલન, ઓકે। હવે ફલનની પ્રક્રિયા ક્યાંક થતી હોય છે, બરાબર। જો આપણે આવૃત બીજધારી લઈએ, ઓકે, તો આવૃત બીજધારીની અંદર પુષ્પ હશે અને અનાવૃત બીજધારીમાં મિત્રો શંકુ હશે, આપણે સમજવાનું છે આ ખાસ। તો આ આવૃત બીજધારી છે એની અંદર મુખ્યત્વે ચાર ચક્રો છે, અનાવૃતની વાત નથી કરતા મિત્રો, આવૃતની વાત કરીએ છીએ, કારણ કે આપણે બીજા સે શબ્દ સમજવાનો છે, ઓકે। થોડું કોરલી સમજી લઈએ, પછી જ્યારે આવૃત બીજધારી ચાલશે ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે। તો આવૃત બીજધારી મતલબ તમે જાણો છો કે એકદળી વનસ્પતિ, દ્વિદળી વનસ્પતિ, એવી બહુ બધા પ્રકારની આપણી આજુબાજુ વનસ્પતિ હોય છે। તો આ જે વનસ્પતિ છે, તમે કઠોળ વર્ગની વનસ્પતિ જોઈ હશે, ઇવન આંબો છે, લીમડો છે, એ બધી ઘણી વનસ્પતિઓ મોટા ભાગની આવૃત જ છે, ઓકે। કારણ કે અનાવૃત બીજધારી વનસ્પતિ ખાસ કરીને શંકુદ્રુમ જંગલોમાં વધારે જોવા મળતી હોય છે। અનાવૃત બીજધારીમાં સાયકસ આવે, પાઇનસ આવે, સીડ્સ મતલબ દેવદાર છે, જિંકો છે, એવી વનસ્પતિનો સમાવેશ થાય છે, ઓકે। પરંતુ આપણી આજુબાજુ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ મિત્રો, ત્યાં વધારે પ્રમાણમાં આવૃત બીજધારી છે। તો આવૃત બીજધારી વનસ્પતિ લઈએ, એના પુષ્પને તમે જોયેલા છે પુષ્પોને, તેમાં ચાર પ્રકારના ચક્રો હોય છે, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર। હવે નોર્મલી આપણે સ્ત્રીકેસર ચક્રથી મેઇન વાત કરીએ છીએ, આ શરૂઆતમાં તમારે આ પ્રાથમિક માહિતીની જરૂર છે। તો સ્ત્રીકેસર છે એ નોર્મલી આવા શેપમાં સ્ત્રીકેસર હોય છે। આ સ્ત્રીકેસરમાં જે નીચેનો ફૂલેલો ભાગ છે મિત્રો, એને બીજાશય કહેવાય, ખાસ યાદ રાખજો, આપણે આ સમજવાનું છે, ઓકે। અને આ બીજાશયની અંદરની બાજુએ અંડક હોય છે, ઓકે, બીજાશય હોય,
સ્ત્રી કેશનો એક ભાગ છે, નીચેનો ફૂલેલો ભાગ જેને આપણે કહીએ છીએ બીજાશય, અને બીજાશયની અંદરની બાજુએ અંડક છે. હવે આ અંડક જે છે એની અંદરની બાજુએ માદા જન્યુ, મતલબ અંદરની બાજુએ માદા જન્યુ બને છે. ઓકે, હવે જ્યારે નરજન્યુ અને માદા જન્યુ કેવી રીતે નરજન્યુ આવે છે મિત્રો, એટલું વધારે હાલ ડિટેલમાં ચર્ચા ના કરીએ, પણ એટલું તો સમજીએ કે અંડકની અંદર જ્યારે નરજન્યુ આવે છે બરાબર, અને આ નરજન્યુ અને માદા જન્યુ બે ભેગા થાય છે. ઓકે, અને એ પ્રક્રિયાને શું કહેવાય છે, ફલન. એ તો તમે જાણો છો બરાબર. હવે આ ફલનની પ્રક્રિયા થઈ ગયા પછી અંડકને બીજ તરીકે ઓળખાશે, યાદ રાખજો. ફલન થયા પછી અંડકને બીજ કહેવાય છે, જ્યારે બીજાશય છે એને ફળ કહેવાય છે. અને વાત ચાલે છે મિત્રો આ રહી આવૃત બીજધારીની. ઓકે, આપણને એવો પ્રશ્ન થાય કે અનાવૃત બીજધારી ભણાવતા મેડમ કેમ આવૃત બીજધારીની વાત કરે. મિત્રો, અહીંયા આપણે અનાવૃત બીજધારીમાં અંડક ખુલ્લા છે તો એ સમજવા માટે ઢંકાયેલા છે એને સમજીએ. તમે જોઈ શકો છો કે અંડક ક્યાં છે, બીજાશયની અંદર, મતલબ અંડકને કોણે ઢાંક્યું છે, બીજાશય. ઓકે, તો અનાવૃત બીજધારીમાં કેમ અંડક ખુલ્લા છે બરાબર, એનું એક જ કારણ છે મિત્રો, અનાવૃત બીજધારીમાં બીજાશય હોતું જ નથી. જો બીજાશય નથી તો ફળ બનતું નથી. એક તો વસ્તુ ક્લિયર, મતલબ ફલન થાય એ પહેલા કે ફલન પછી અનાવૃત બીજધારીમાં અંડકો ખુલ્લા હોય છે. જો આવા ખુલ્લા અંડકો હોય માટે એના બીજ બી ખુલ્લા છે, મતલબ ફળ જ નથી બનતું, માટે આવી વનસ્પતિને શું કહેવામાં આવે, અનાવૃત બીજધારી. તો મિત્રો, તમને એની ડેફિનેશન સમજાવવા માટે મેં આ સમજાવ્યું છે. ઓકે, હવે એની ડેફિનેશનને આપણે નોંધતા જઈએ છીએ. ફલન પહેલા કે ફલન પછી અંડકો બીજાશયની દિવાલથી ઢંકાયેલા હોતા નથી, એટલે કે અંડકો ખુલ્લા હોય છે, ખુલ્લા હોય છે. આવી વનસ્પતિને અનાવૃત મતલબ આવૃત એટલે ઢંકાયેલું, અનાવૃત મતલબ ઢંકાયેલું નથી, અનાવૃત બીજધારી વનસ્પતિ કહે છે. ઓકે, તો અહીંયા મેં જે ફિગર દોરી છે મિત્રો, એના પરથી તમને એટલો તો અંદાજ આવી જાય છે કે અનાવૃત બીજધારી જે છે એની અંદર બીજાશય હોતો નથી. તો નોર્મલી એના આપણે સ્ત્રી કેસરને દોરી નાખીશું, અહીંયા અનાવૃત બીજધારીનું યાદ રાખીશું. ઓકે, અનાવૃત બીજધારીની અંદર સ્ત્રી કેસર જે હોય છે એનો આ એક શંકુ જેવી રચના છે બરાબર, જેને આપણે વધારે ડિટેલમાં સ્ટડી કરવાનું છે મિત્રો. પરંતુ એમાં રીતસર આવી રીતે અંડકો જ હોય છે, સમજજો. ઓકે, આ બંને આકૃતિની કમ્પેરિઝન કરવાની છે. ઓકે, તો આની અંદર આ અંડક છે બરાબર, મતલબ કે એની ફરતે, જેમ અહીંયા અંડક ક્યાં છે આવૃતમાં, બીજાશયની અંદર છે અંડક, અને અહીંયા બીજાશય જ નથી, મતલબ ફલન થાય એ પહેલા કે ફલન પછી ઓલવેઝ અંડકો કેવા રહેશે, ખુલ્લા. મતલબ અંડક જ્યારે ફલન થઈ જાય એટલે અંડક સામા કન્વર્ટ થઈ જાય બીજ, પણ બીજાશય નથી એટલે બીજ હશે કેવા રહેશે, ખુલ્લા. તો આવી વનસ્પતિને શું કહેવાશે, અનાવૃત બીજધારી. ઓકે, આપણે આને કેન્સલ કરીએ છીએ કારણ કે એ સમજવા માટે જ હતું. આને આપણે જ્યારે આવૃત બીજધારી ભણીશું મિત્રો, ત્યારે વધારે ડિટેલમાં આની ફિગરને આપણે ડ્રો કરવાની રહેશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. હવે એના ઉદાહરણને એક આપણે નોંધી લઈએ છીએ મિત્રો. તો એક આની અંદર સાયકસ આની આવશે, પાઇનસ છે બરાબર, પછી સીડ્સ છે, સીડ્સ મતલબ એક પ્રકારનું દેવદાર છે. ઓકે, અને એક ઝીંકો જેવી વનસ્પતિ જે છે એ બધા અનાવૃત બીજધારી છે. ઓકે, હવે વન બાય વન આપણે અનાવૃત બીજધારી છે એના લક્ષણોને સમજતા જઈએ, મતલબ કે કયા સ્વરૂપે હોય છે. સ્વરૂપ મતલબ કે અનાવૃત બીજધારી છે એ વૃક્ષ સ્વરૂપે છે, છોડવા સ્વરૂપે કે શ્રુપ સ્વરૂપે. તો યાદ રાખીશું મિત્રો, અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ
છોડવા સ્વરૂપે નતીઓ હતી, બરાબર, કાં તો શ્રુપ સ્વરૂપે હશે કાં તો વૃક્ષ. હવે આ વૃક્ષ બી બે પ્રકારના હશે, કેટલાક વૃક્ષ એવા હશે જે મધ્યમ ઊંચાઈ ધરાવશે, મધ્યમ કદના છે, અને કેટલાક એવા બી છે મિત્રો, સિકોયા સિમ્પરવિરેન્સ, સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ હોય તો એ છે સિકોયા સિમ્પરવિરેન્સ, જે 150 મીટર કરતાં પણ ઊંચું વૃક્ષ છે. મતલબ ઓવરઓલ આવૃત અને અનાવૃત બધાની અંદર, મતલબ વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ હોય તો મિત્રો છે સિકોયા સિમ્પરવિરેન્સ, જેનું લાકડું હોય છે રેડ કલર જેવું હોય છે. આપણે માહિતીને નોંધીએ છીએ, એક તો આપણે એને સ્વરૂપ તરીકે ચર્ચા કરીશું, તો સ્વરૂપમાં આ વનસ્પતિઓ છે એ મધ્યમ કદના વૃક્ષ કે ઊંચા વૃક્ષ સ્વરૂપે અથવા શ્રુપ, બરાબર, શ્રુપ મતલબ છોડવા કરતા ઊંચા છે અને વૃક્ષ કરતા નીચા છે, શ્રુપ સ્વરૂપે જોવા મળે છે. ઓકે, આ જે ઊંચા વૃક્ષ છે એમાં સૌથી, વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું, અનાવૃતમાં બી ઊંચું, આવૃતમાં બી ઊંચું, કારણ કે આવૃત બીજધારી વનસ્પતિ છે એમાં યુકેલિપ્ટસ, નીલગીરી, ઓસ્ટ્રેલિયાની અંદર જે નીલગીરી થાય છે, નીલગીરી તો આપણા ત્યાં બી થતી હોય પણ ઓસ્ટ્રેલિયામાં નીલગીરીની જે વેરાયટી છે એ મિત્રો લગભગ 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, જ્યારે સિકોયા સિમ્પરવિરેન્સ લગભગ 150 મીટરની ઊંચાઈ ધરાવે છે. અને આ વિશ્વનું, બરાબર, ઓવરઓલ વનસ્પતિમાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે, સૌથી ઊંચું વૃક્ષ, નામ યાદ રાખીશું મિત્રો સિકોયા સિમ્પર વિરેન્સ. ઓકે, અને એને રેડ વુડ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું એક એક્સ્ટ્રા માહિતી મૌખિક આપી દઉં છું મિત્રો, અનાવૃત બીજધારીમાં, નાની વનસ્પતિઓ અનાવૃત બીજધારીમાં, તો એ છે જામિયા પિગમિયા. ઓકે, આવૃતમાં બી નાનામાં નાની વનસ્પતિ હશે, વુલ્ફિયા ગ્લોબોઝ આ છે બધું, પણ અનાવૃતની અંદર આપણે એનસીઆરટીના સિલેબસમાં નથી મિત્રો આપેલું, પણ નામ યાદ રાખીશું કે ઊંચામાં ઊંચું છે જે સિકોયા સિમ્પરવિરેન્સ, તો અનાવૃતમાં નાનામાં નાની વનસ્પતિ છે અને એ છે જામિયા પિગમિયા. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. હવે વન બાય વન એના આપણે મૂળને સમજીશું, પછી એના પ્રકાંડ કયા પ્રકારના છે એને આપણે વન બાય વન સમજીશું, પ્લસ પર્ણ વિશે સમજ્યા પછી ધીરે ધીરે આપણે એના પ્રજનન અંગ સુધી પહોંચીશું. ઓકે, સૌથી પહેલાં મૂળની વાત કરીએ. ઓકે, તો મૂળ વિશે મિત્રો તમે જાણો છો કે મૂળ જમીનની અંદર રહેલો ભાગ છે. મૂળ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, બરાબર. જ્યારે બીજને ગ્રો કરીએ છીએ, ઉગાડીએ છીએ ત્યારે, બરાબર, ત્યારે એની અંદરથી ભ્રૂણ મૂળમાંથી મૂળ બનતા હોય છે. હવે આ મૂળ નોર્મલી બે પ્રકારના હોય છે, કાં તો તંતુ મૂળ કાં તો સોટી મૂળ. હવે તંતુ મૂળ તમે ઘાસને જોયું હશે મિત્રો, બહુ સિમ્પલ છે, ઘાસ હોય છે એની અંદર નોર્મલી, હું ફિગરને થોડીક ડ્રો કરું છું કે આવા તાતણા તાતણા જેવી રચના હોય છે, બરાબર, આવા તંતુ મૂળ હોય છે. જ્યારે સોટી મૂળ હોય છે એમાં આ રીતે એક સોટી જેવું હોય છે, એમાંથી ફરી આવી કેટલીક શાખાઓ બને, બહુ નોર્મલ. તમે નીચલા ધોરણમાં બી આવી કંઈક સ્ટડી, મતલબ આ ટોપિક ઉપર ચર્ચા કરી ચૂકેલા હશો અથવા સમજેલા હશો થોડું ઘણું, તો યાદ રાખીશું કે અનાવૃત બીજધારી છે એના મૂળ હોય છે સોટીમય મૂળતંત્ર છે, બરાબર. આપણે ધોરણ 11ની અંદર જ મૂળના વિશે થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીશું, પણ એટલી વસ્તુ ક્લિયર કે આ તંતુમય છે, બરાબર. ઘાસ જેવી વનસ્પતિ જે છે, ઘઉં, ચોખા, બાજરી, તમે જોયું હશે કે એના મૂળ હોય છે એ જમીનમાં બહુ ઊંડે સુધી નથી હોતા, પણ જ્યારે આંબો છે, લીમડો છે જેવી વનસ્પતિ, બરાબર, અનાવૃતમાં બી આવવું જ હોય છે, બરાબર. મૂળતંત્ર કેવું એનું મજબૂત હોય છે, મતલબ સોટીમય મૂળતંત્ર હોય છે, અને આપણે કેન્સલ કરીએ છીએ, જસ્ટ એ સમજવા માટે હતું. હવે એક બહુ જ અગત્યના બે મૂળની અંદર મુદ્દા છે, એને ખાસ તૈયાર કરીશું મિત્રો, નીટ લેવલ માટે ખૂબ જ આઈએમપી છે, અને એ છે કવક મૂળ, બરાબર, અને બીજું આપણે મિત્રો સમજવાનું છે પ્રવાળ મૂળ, બરાબર. કવક મૂળ જે છે એને માઇકોરાઇઝા તરીકે બી ઓળખવામાં આવે છે, માઇકોરાઇઝા, અને પ્રવાળ મૂળ છે એને કોરાલોઇડ્સ રૂટ તરીકે પણ ઓળખવામાં આવે
છે. ઓકે, હવે આ બંનેની વચ્ચે સહજીવી સંબંધ છે. એક વસ્તુ ક્લિયર કરી દો મિત્રો, બરાબર. આની અંદર છોકરાઓ ટ્વિસ્ટ કરે છે, મતલબ આની અંદર મિસ્ટેક થઈ જાય. તમને ઓવરઓલ સમજાવતી જઉં છું પહેલા મૌખિક. ઓકે, આને કેવી રીતે યાદ રખાય એ બી આપણે સ્ટડી કરીએ છીએ મિત્રો. સહજીવીનો મતલબ શું થાય કે અનાવૃત બીજધારી બીજી કોઈ અથવા બીજા કોઈ સજીવ સાથે જીવન જીવે, અને એ બંને સજીવો મતલબ અનાવૃત બીજધારી બીજા સજીવની મદદ કરે છે અને બીજો સજીવ આ વનસ્પતિને મદદ કરે, તો આપણે એવા જીવનને સહજીવન કહેવાય. સિમ્પલી સમજીએ તો બે એવા સજીવો જે અલગ અલગ પ્રકારના છે અને જોડે રહે છે અને બંને સજીવો એકબીજાને મદદ કરે છે. ઓકે, તમે જાણો છો મિત્રો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને કઠોળ વર્ગની વનસ્પતિ, ઓકે, બંનેનું જીવન સહજીવન કહેવાય છે. એવું જ અહીંયા બંનેમાં સહજીવન આવે તો આપણે નોંધી દઈએ છીએ કે સહજીવી સંબંધ છે. કોની કોની વચ્ચે છે એ આપણે યાદ રાખવાનું છે, બરાબર. સહજીવી સંબંધ એટલે આ બંનેમાં કોમન મુદ્દા છે. ઓકે, હવે એક તો નક્કી છે કે અનાવૃત બીજધારી ચાલે છે એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ તો આવે જ. અનાવૃત બીજધારી વનસ્પતિ ના મૂળ, ઓકે, અને પ્લસ કરું છું મતલબ બંને જોડાયેલા છે, બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને બંને એકબીજાને મદદ કરે છે. તો જ્યારે કવક મૂળ આવશે મિત્રો ત્યારે જુઓ, કવક, કવક ક્યાંક તમે વિચારો આ શબ્દ તમે જાણો છો, બરાબર. ફૂગ સૃષ્ટિ, કવક ઝાડ, બરાબર. આના પરથી યાદ રહી જશે મિત્રો કે કવક મૂળ છે એમાં ફૂગ વિશે આવશે. હવે જ્યારે તમે આ ધોરણ 12ની અંદર આ જ ટોપિક વિશે ડિટેલમાં ચર્ચા કરશો ત્યારે તમને એ ગ્લોમસ પ્રજાતિની ફૂગ એવો શબ્દ આપશે. જ્યારે આપણે ઓવરઓલ નીટની પ્રિપરેશન કરીએ છીએ ત્યારે આપણને કયા ચેપ્ટરના કયા ટોપિકની બી કયા ચેપ્ટર સાથે સંલગ્નતા છે યાદ રાખવાનું છે. હાલ પૂરતું તો ફૂગ યાદ રાખો એટલું જરૂર છે ધોરણ 11th સુધી, બરાબર. આ મતલબ આ ચેપ્ટરની અંદર તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં કઈ છે એ ખાસ યાદ રાખવાનું છે, તો પાઇનસ. પાઇનસ નામની જે વનસ્પતિ છે, આપણે પહેલાં નામ લખ્યા સાયકસ છે, પાઇનસ છે, ઓકે, તો એમાંથી પાઇનસ નામની વનસ્પતિ છે એના મૂળ અને ફૂગ વચ્ચે એવું સરસ સહજીવન છે. બંને એકબીજાને મદદ કરે છે. શું મદદ કરે છે એની હાલ ચર્ચા નથી કરવાની. તો આવો સહજીવી સંબંધ, બરાબર, જેને કહેવામાં આવે છે કવક મૂળ, ક્લિયર. ઓકે, સેમ એ જ રીતે અહીંયા પણ અનાવૃત બીજધારી હશે. અનાવૃત બીજધારી વનસ્પતિ ના મૂળ, ઓકે, પ્લસ અહીંયા સાયનો બેક્ટેરિયા છે. સાયનો બેક્ટેરિયા, ઓકે. હવે યાદ રાખવા માટે જુઓ, સાયકસ પાઇનસ મિસ્ટેક ના થાય. સાયનો બેક્ટેરિયા છે તો અહીંયા આપણે યાદ રાખીશું કે કઈ અનાવૃત બીજધારી એના નામ પરથી સાયકસ છે, ઓકે. તો પછી પેલામાં તો કવક મૂળ એટલે કવક ઝાડ પરથી ફૂગ હોય, સાયકસ નથી લેવાનું, ત્યાં શું આવશે, પાઇનસ. આપણે આ બેમાં મિસ્ટેક ના થઈ જાય, ઓકે. અને સાયનોબેક્ટેરિયાનું બીજું નામ બી તમે લખી શકો છો મિત્રો, નીલ હરિત લીલ, બરાબર, અથવા બ્લુ ગ્રીન આલ્ગી, કંઈ પણ ઓબ્જેક્ટિવમાં મૂકી શકે છે, કાં તો એના બિના છે, નોનસ્ટોક છે, એવું કોઈ પણ ઉદાહરણ તમને ઓબ્જેક્ટિવમાં મૂકી શકે છે. મેં અહીંયા એ રીતે બી લખ્યું, ચલો ઉદાહરણમાં કોઈ નામ આપી દે, એના બિના, નોનસ્ટોક, બરાબર, એક્સવાયઝેડ, કંઈ પણ મતલબ જેટલા બી આપી શકે એવા કોઈ સજીવનું અહીંયા નામ આપે. આમાંથી ગમે તે એક મિત્રો, મેં બહુ બધા એના સ્કોપ લખ્યા છે કે કાંઈ તો સાયનોબેક્ટેરિયા ઓબ્જેક્ટિવમાં આપે, સાયકસ પ્લસ સાયનોબેક્ટેરિયા તો પ્લવાડ મૂળ બોલાય, બરાબર, અથવા એને ઇંગ્લિશ બી યાદ રાખવાનું મિત્રો, પ્રેક્ટિસ રાખવાની છે, બરાબર, અથવા નીલ હરિત લીલ મૂકી શકે, કાં તો બ્લુ ગ્રીન આલ્ગી મૂકી શકે છે, કાં તો એવું કોઈ સજીવનું નામ મૂકી શકે. તો મિત્રો આ બંને ટોપિક ખૂબ જ આઈએમપી છે નીટ લેવલ માટે, ઓકે. બાકી અહીંયા બહુ નોર્મલી વાત કરેલી છે, મેઇન ડેફિનેશન મેં થોડીક એક્સ્ટ્રા, બરાબર, આવૃત બીજધારીની હેલ્પ લઈને સમજાય છે, એ રીતે તમારે સમજવાનું છે. હવે આપણે પ્રકાંડ વિશે સમજીશું, અનાવૃત બીજધારીમાં એના પર્ણો કયા કયા પ્રકારના હોય છે એના વિશે હવે આપણે સમજીએ. હવે મિત્રો આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ કરીએ છીએ. આપણે અનાવૃત બીજધારીની અંદર હવે પ્રકાંડ વિશે એક સમજવાનું છે અને એના પછી આપણે પર્ણ વિશે સમજીએ. એ પહેલાં સાયકસ અને પાઇનસના અંદર નોર્મલી ફોટોગ્રાફ્સ આપણી બુકમાં આપેલા છે એટલે એમાં નામ નિર્દેશન ખાસ નથી મૂકતા, ખાલી પ્લાન્ટ હોય તો એને ઓળખવાનું છે. પણ અહીંયા એક જિંકોનો પ્લાન્ટ દોરેલો છે, એના નામ નિર્દેશનને યાદ રાખીશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ એનો જે પ્રકાંડવાળો ભાગ છે,
આ પ્રકાંડ આગળ જતા થોડું સંકુચિત થઈ જાય છે, બરાબર, એની વૃદ્ધિ અટકી જાય છે, તો એને વામન પ્રરો અથવા એને પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ જે છે એ દીર્ઘ છે, મતલબ લંબાયેલું, દીર્ઘ પ્રરો તરીકે ઓળખાય છે. બહુ નોર્મલ વસ્તુ છે, ખાસ એટલું આઈએમપી ક્યાંક કોઈક વાર મૂકી દેતો. ઓકે, અને આ જે ભાગ છે મિત્રો, આ એના બીજ છે, બરાબર. રીસર પ્લાન્ટ ઉપર બીજ આરી સ્વરૂપે જોવા મળે છે. ઓકે, આવૃત બીજધારીમાં ફળ બનેલું હોય, ફળની અંદરની બાજુ બીજ હોય છે. ઓકે, તમે જુઓ તો આવૃત બીજધારીમાં પ્લાન્ટ ઉપર સીધે સીધા બીજ નથી હોતા, ફળ બને છે અને ફળની અંદરની બાજુ બીજ હોય નોર્મલી. ઓકે, કે બીજ બનવા એવું જરૂરી નથી. કેળા જેવી વનસ્પતિ છે એમાં બીજ બી નથી બનતા મિત્રો, પણ એ એક અલગ પ્રકારની થિયરી છે. ખાલ પૂરતું તો આપણે આ જિંકોનો પ્લાન્ટ છે એમાં સંકુચિતનો મતલબ એવો થાય કે ત્યાંથી વૃદ્ધિ સ્ટોપ થઈ જશે, અને આ દીર્ઘ પ્રરો મતલબ થોડુંક લંબાયેલું પ્રરો મતલબ પ્રકાંડ દોરેલું છે. ઓકે, હવે સૌથી પહેલા આપણે પ્રકાંડની વાત કરીએ. તો પ્રકાંડ આપણે જોઈએ છીએ તો અહીંયા નોર્મલી હું તમને ખ્યાલ આવે એના માટે સાયકસનું પ્રકાંડ દોરું છું. તો સાયકસની અંદર જે પ્રકાંડ હોય છે એમાં જમીનની અંદર તો મૂળતંત્ર તો આપણે ચર્ચા કરી કે સોટીમય મૂળતંત્ર હોય છે. સાયકસમાં આ રીતે પ્રકાંડ અશાખિત હોય છે, બરાબર. જ્યારે પાઇનસ લઈએ છીએ, આખો પ્લાન્ટ નથી દોરતા મિત્રો, ખાલી જે સમજવા માટે છે, તો પાઇનસની અંદર જ્યારે આપણે પ્રકાંડ દોરીએ છીએ, મૂળતંત્ર તો એઝ ઇટ ઇઝ જ છે, સોટીમય મૂળતંત્ર હોય છે, પણ એમાં પાઇનસની અંદર પ્રકાંડ હોય છે આ રીતે, એમાં આવી શાખાઓ પડે છે, બરાબર. તમને થોડોક તો અંદાજ આવે છે કે આ પ્રકાંડ કેવું છે, અશાખિત. ઓકે, યાદ રાખીશું, સાયકસ શાખિત નથી, ઊંધું છે, બરાબર. આપણે બે પ્લાન્ટની ખાસ કમ્પેરિઝન યાદ રાખવાની, સાયકસ અને પાઇનસ વિશે. ઓકે, અને પાઇનસ જે છે એનું પ્રકાંડ દેખાય છે આકૃતિ પરથી શાખિત છે, બસ આ ઓબ્જેક્ટિવમાં ઘણીવાર મૂકતા હોય છે. ઓકે, તો પ્રકાંડ મુખ્યત્વે અશાખિત પૂછે તો કયું છે, સાયકસ છે. અને જો પ્રકાંડ શાખિત બી હોઈ શકે કે શાખિત હોય તો એ કયા પ્રકારનું છે, પાઇનસમાં એવું છે, બરાબર. અને સીડ્સ જે છે જેનું આપણે ત્યાં મતલબ આપણા એનસીઆરટીના સિલેબસમાં એનો ફોટોગ્રાફ્સ નથી આપેલો, પણ ખાલી જસ્ટ યાદ રાખીશું તો સાયકસ છે તો અશાખિત છે. આમાં બે નામ છે, શાખા જેવું યાદ રહી જાય, પાઇનસ અને સીડ્સ મતલબ શાખિત. ઓકે, હવે મેઇન આપણે સમજવાનું છે મિત્રો પર્ણ વિશે. ઓકે, તમે જાણો છો કે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. અનાવૃત બીજધારી ખાસ કરીને ઠંડા પ્રદેશમાં એનો ગ્રો બહુ સરસ થતો હોય, અને ત્યાં એ કેમ વધારે સારી રીતે ઉગે છે, આપણા ત્યાં બી ઉગાડવામાં આવે છે, બરાબર. પરંતુ અહીંયા જે વૃદ્ધિ થવી જોઈએ, મતલબ એનું સેલ ડિવિઝન, વનસ્પતિની વૃદ્ધિ, એ એટલી સારી રીતે થતી નથી જેટલી એના પ્રોપર એરિયામાં જે થાય છે ત્યાં. કારણ કે તમે જાણો છો કે દરેક વનસ્પતિ એક ચોક્કસ એટમોસ્ફિયર, બરાબર, ત્યાંની જમીન, ત્યાંનું તાપમાન, સૂર્યપ્રકાશના કિરણો કેટલા એંગલે પડે છે, બધું વનસ્પતિ ઉપર અસર કરે છે અને એની વૃદ્ધિ થતી હોય છે. ઓકે, તો પર્ણોની વાત કરીએ તો મિત્રો પર્ણો બે પ્રકારના છે, સાદા કે સંયુક્ત. ઓકે, આ શબ્દ તમારા માટે એક નવો છે. એક વસ્તુ યાદ રાખો, પર્ણ હું તમને એક્સ્ટ્રા નોર્મલી ફિગર ડ્રો કરીને બંને સમજાવવા પ્રયત્ન કરું છું. પર્ણો દાખલા તરીકે પ્રકાંડ ઉપર બને છે. ઓકે, હવે સમજો, હવે આ જે પ્રકાંડ છે યાદ રાખો, પર્ણ હંમેશા ગાંઠ પરથી બને. દાખલા તરીકે આ પ્રકાંડ હું દોરું છું, પ્રકાંડ ઉપર આ રીતે ગાંઠ હોય, પછી આને ગાંઠ કહીએ છીએ. ઓકે, તો આ બીજી ગાંઠ છે, અને બંને ગાંઠની વચ્ચે, તો એને શું બોલાય, આંતરગાંઠ. ક્લિયર, બે ગાંઠની વચ્ચેવાળો વિસ્તાર, ધ્યાન આપીશું મિત્રો, એક્સ્ટ્રા માહિતી છે, બરાબર. બે ગાંઠની વચ્ચેવાળા વિસ્તારને શું કહેવાય, આંતરગાંઠ. અને ગાંઠ ઉપરથી નોર્મલી પર્ણ બને. ઓકે, પર્ણ ક્યાંથી બને છે, ગાંઠ ઉપરથી બને, આ એક યાદ રાખીશું. હવે જો આ ગાંઠ ઉપરથી આ રીતે પર્ણ બને છે, હવે પર્ણની અંદર થોડાક ભાગોમાં સમજી લો, થોડુંક એક્સ્ટ્રા સમજાવું પણ બહુ જરૂરી છે, નહીં તો હું તમને સાદું તો સમજાવી શકું પણ સંયુક્તનો મતલબ નહીં સમજાવી શકું. તો આ ધ્યાન રાખીશું, તો મેડમ જે સમજાવી છે તમને ક્લિયર કટ ખ્યાલ આવશે. તો આ પર્ણ છે એમાં વચ્ચેવાળી મધ્ય શિરા છે. ઓકે, ઓકે, સાદા પર્ણમાં તો આ જે મેં દોર્યું છે સમજી લો સાદું પર્ણ છે, અને તમે જિંકોમાં બી જોઈ શકો છો કે પર્ણ છે એ સાદા પ્રકારનું તમે જોઈ શકો છો. પરંતુ સંયુક્તની વાત કરવાની છે હવે આપણે. ઓકે, તો દાખલા તરીકે આ જે છે એની અંદર આ જે પર્ણ છે, હું ફરી એવો ને એવો એક ફરી પ્લાન્ટ દોરું છું, આ પ્રકાંડ છે,
બરાબર પ્રકાંડ ઉપર આ રીતે ગાંઠનો ભાગ બનશે. ગાંઠના ભાગેથી જે પર્ણ બને છે પરંતુ એમાં છેદન થાય છે. છેદનનો મતલબ એનું પર્ણ પર્ણ જે છે એના પર્ણ પત્રના આવી રીતે ભાગ પડી છે. બરાબર, તો આવું પર્ણને કહેવાય સંયુક્ત. ક્લિયર, યાદ રાખજો. આ મધ્ય શિરા છે, આ ઉપરવાળો ભાગ છે, એને પર્ણપત્ર કહેવાય. ઓકે, આપણે લાક્ષણિક પર્ણના ભાગો વિશે ભણીશું. થોડુંક હાલ તમારા માટે નવું છે, પણ એ ક્લિયર છે કે આવું જે દોરેલું છે પર્ણપત્ર છે. અને એ પર્ણપત્રમાં જો અહીંયા છેદન કદાચ હોય બી ખરું, પણ છેદન કેવું આખે આખું આ રીતે હોય ને તો બી પર્ણપત્ર એકનું એક જ રહે. આ છેદન જે બનેલું છે, સમજો આ બંનેની કમ્પેરિઝન ધ્યાન રાખીશું મિત્રો. બરાબર, કમ્પ્લીટ. તો અહીંયા જુઓ, છેદન થયું ખરું આ કિનારીનું, પણ તે કિનારીનું છેદન મધ્ય શિરા સુધી નહીં પહોંચ્યું. મતલબ ગાંઠ ઉપર તમને એક જ પર્ણપત્ર લાગે. કેટલું પર્ણપત્ર લાગે? એક જ. તો આવા પર્ણને સાદું પર્ણ કહેવાય. ક્લિયર, આ રીતે સીધે સીધું પર્ણપત્ર હોય કાં તો આવું છેદન હોય. દેખાય છે આવું જો તરંગ જેવું, પરંતુ એ છેદન જ્યારે કોને અડી જાય? મધ્ય શિરાને અડી જાય. ઓકે, જો મધ્ય શિરાને અડી જાય તો આ જુઓ મધ્ય શિરા છે. બરાબર, તો એવા સંયુક્ત પર્ણને પિંછાકાર કહેવાય. આના સિવાય સંયુક્ત પર્ણમાં પંજાકાર બી આવશે મિત્રો, પણ હાલ આપણે અનાવૃત બીજધારીમાં એની ચર્ચા નથી કરતા. સંયુક્તનો મેડમે એક જ પ્રકાર સમજાવ્યો છે. બરાબર, પર્ણપત્ર હતું આખું, એમાં છેદન થયું, એ છેદન ક્યાં અડી ગયું મિત્રો? મધ્ય શિરા સુધી. તો આવા પર્ણને સંયુક્ત કહેવાય. બરાબર, અને એમાં બી પાછો કયો પ્રકાર? પિંછાકાર. ઓકે, જ્યારે તમે સાયકસને જુઓ છો મિત્રો, અહીંયા હું સાયકસનું દોરું, તો સાયકસમાં તમને આ રીતે પર્ણપત્ર જોવા મળશે. મતલબ તમને જાણે પિંછા જેવું લાગશે. બરાબર, આ રીતે એનું પર્ણ છે. ઓકે, પાઇનસમાં બી સેમ એઝ ઇટ ઇઝ જ હોય છે, થોડોક વેરિએશન શેપમાં હોય છે. તો યાદ રાખીશું, સંયુક્તમાં સાયકસમાં સંયુક્ત પાછું કેવું? પિંછાકાર. ઓકે, મેં તમને એક્સ્ટ્રા આકૃતિ દોરાઈ છે મિત્રો, એ તમારે સમજવા માટે ડ્રો કરવી પડે છે. કારણ કે આ વસ્તુ છે મિત્રો, એ પ્રકરણ નંબર 5ની અંદર સમજવામાં આવે છે. બરાબર, એની વિષય વસ્તુ પ્રકરણ નંબર 5માં છે, ધોરણ 11માં. પણ આ શબ્દ મેડમ એમને એમ જ બોલી જાય તો તમને ખ્યાલ ના આવે, એટલે મેં તમને જેટલું જરૂરી હતું એટલું તમને સમજાવવા પ્રયત્ન કરેલો છે. ઓકે, તમને ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. ઓકે, હવે સાયકસ જે છે એની અંદર ઘણીવાર તમે જુઓ છો તો સાયકસની અંદર પર્ણ છે ને સુકાયા પછી બી માતૃ વનસ્પતિ સાથે ખાસ્સે એવો સમય સુધી ચોટેલા હોય. મુદ્દાને આપણે નોંધીએ છીએ કે આ વનસ્પતિમાં પર્ણો ઘણા સમય સુધી માતૃ વનસ્પતિ, બરાબર, માતૃ વનસ્પતિ એટલે મુખ્ય વનસ્પતિ, મેઇન વનસ્પતિ, માતૃ વનસ્પતિ પર જોડાયેલા રહે છે. ઓકે, જોડાયેલા મતલબ ચોટેલા રહે છે. હવે મેઇન યાદ રાખવાનું કે આ વનસ્પતિઓ જે વિસ્તારમાં ઉગે છે ત્યાં મિત્રો પાણીની તકલીફ હોય છે. બરાબર, કારણ કે ખાસ કરીને ઠંડા પ્રદેશમાં હોય ત્યાં પાણીનું બરફ થઈ ગયો હોય છે, અને એવા સમયે આ પાણી ટકી રહે વનસ્પતિમાં. અને મતલબ ટકી રહેવું મતલબ બાષ્પો સર્જન ના થવું, પાણી છે એનું બાષ્પ સ્વરૂપે નિકાલ ના થઈ જાય. એના માટે અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એમાં બી કોનિફર, શંકુધારી, શંકુ એટલે કોન, આ યાદ રાખીશું કે શંકુધારી વનસ્પતિના પર્ણોની લાક્ષણિકતા. શેના માટે લાક્ષણિકતા છે? તો ખાસ યાદ રાખીશું, કોને ઘટાડવા માટે? બાષ્પો સર્જનને ઘટાડવા. ઓકે, કારણ કે તમે જાણો છો કે બાષ્પો સર્જન મતલબ પાણીનું વરાળ સ્વરૂપે નિકાલ, અને બાષ્પ સ્વરૂપે નિકાલ બાષ્પ ઉત્સર્જન, ઉત્સર્જન મતલબ નિકાલ. ઓકે, તો એ ક્રિયા કોણ કરે છે? તો મેઇન પર્ણ મારફતે પર્ણો કરે છે. અને પર્ણ જે છે તમે અહીંયા જુઓ છો કે જો કોઈ પર્ણ છે, બરાબર, એ પર્ણમાં આ જે પર્ણપત્રવાળો ભાગ જે છે, ઓકે, આપણે અલગથી અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. નોર્મલી હું તમને એવું પર્ણ દોરું છું કે જેનું પર્ણપત્ર મોટું છે, અને આ પર્ણપત્ર ઉપર સૂર્યપ્રકાશ પડે છે, સમજજો. બરાબર, તો સૂર્યપ્રકાશ પડે તો નેચરલી પર્ણપત્ર મોટું છે, તમારું અહીંયા ધ્યાન હોવું જોઈએ મિત્રો. બરાબર, અહીંયા આપણે નોંધવાનું છે કે અનાવૃત બીજધારીની અંદર પર્ણ જે હોય છે એ સ્નીડલ મતલબ સોય જેવા
અણીવાળા અને એની સપાટી ઓછી હોય. સપાટી ઓછી એટલા માટે હોય કારણ કે બાષ્પોત્સર્જન ઘટાડવા. તો તમને અહીંયા એવું એક પરિણામે એક્સ્ટ્રા ડ્રો કરેલું છે, ક્લિયર? તમારું ધ્યાન અહીંયા છે કે જેની આ સપાટી વધારે છે, પર્ણ પત્રની સપાટી વધુ. આવૃત અનાવૃતનું નથી મિત્રો, પર્ણ સમજવા માટે થિયરીને. જ્યારે અનાવૃત બીજધારીમાં તમે જુઓ છો, જો આવા પર્ણો છે, આગળથી પોઇન્ટેડ છે, બરાબર, મતલબ પર્ણ છે એની સપાટીનો વિસ્તાર જ ઓછો છે, સોય જેવા અણીવાળા થઈ જાય છે, બરાબર. અને આ જે છે એને કારણે બાષ્પોત્સર્જન ઘટે છે. તો એ મુદ્દાને નોંધીએ છીએ મિત્રો કે પર્ણો સોય જેવી, મતલબ નીડલ જેવી, સોય જેવી અણી વાળા હોય, તેમજ સપાટીનો વિસ્તાર ઓછો, સપાટીનો વિસ્તાર ઓછો, બરાબર. મેં તમને સમજાયું કે જે પર્ણ જે વધારે સપાટીવાળું છે, પહોળું છે, અને એના ઉપર સૂર્યના કિરણો વધારે પડે છે, તો નેચરલી પાણી બહાર નીકળે. હવે તમારા માટે એક નવો વર્ડ્સ આવ્યો મિત્રો, કે અથવા એક નવી થિયરી કે કેવી રીતે પાણી બહાર નીકળે. તો પાણીને ગુમાવવાનું કાર્ય કરે છે મિત્રો વાયુરંધ્ર. યાદ રાખીશું વાયુરંધ્ર કે શું જરૂર છે મિત્રો? તો વાયુરંધ્ર છે એ ખુલે છે બંધ થાય છે, ખુલે છે બંધ થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય ત્યારે ઓટુ CO2ની આપ લે કરવાની હોય, એ સમય દરમિયાન આ વાયુરંધ્ર બહુ જ જરૂરી છે. અહીંયા નોર્મલી વધારે આપણે શેપની વાત ના કરીએ તો વાયુરંધ્ર જે છે એ આ રીતે બે રક્ષક કોષોના બનેલા હોય છે. અનાવૃત આવૃતમાં અલગ અલગ શેપના રક્ષકોષ હોય છે. આવી રીતે વચ્ચે આવું જે દેખાય છે ને આને છિદ્ર કહેવામાં આવે છે, બરાબર. તો આ જે છિદ્ર છે એની વાત કરવાની છે, ઓકે. હવે જે આ અનાવૃત બીજધારી વનસ્પતિ જે હોય છે એમના પર્ણ પર વાયુરંધ્રો જે છે ને એ અંદરની બાજુ ખૂપેલા, અંદરની બાજુ ખૂપેલા મતલબ નિમગ્ન છે. નોર્મલી આ પર્ણ જે છે ને તો આ પર્ણનો હું છેદ લઈ અને દોરું છું, બરાબર. તો વાયુરંધ્રો નોર્મલી હોય ક્યાં? તો પર્ણની ઉપરની સપાટી પર, યાદ રાખજો ક્યાં હોય? ઉપરની સપાટી પર. પરંતુ અનાવૃત બીજધારીમાં વાયુરંધ્રો છે ને એ અંદરની બાજુ છે, મતલબ આ આ વિસ્તાર હોય ને મિત્રો, થોડીક વધારાની માહિતી આપું છું, એને કહેવાય મધ્ય પર્ણ પેશી. મતલબ વાયુરંધ્રો ક્યાં છે? ઓકે, વાયુરંધ્રો છે નિમગ્ન. નિમગ્નનો મતલબ એવો થાય કે વાયુરંધ્રો મધ્ય પર્ણ પેશીમાં ખૂપેલા. તમે આની કમ્પેરિઝન કરો, અહીંયા વાયુરંધ્રો ક્યાં છે? તો પર્ણની બહુ જ ઉપરની સપાટી પર, બરાબર. એને કારણે સૂર્યના પ્રકાશના કિરણો અહીંયા બહુ સીધા પડશે અને વધારે પાણી ગુમાવાશે. જ્યારે અનાવૃતમાં છે જ અંદર છે, બરાબર. તમે સિમ્પલ સીધો સૂર્યપ્રકાશ પડે એવા ખરા ઉનાળાની અંદર તડકામાં ઊભા છો અને કોઈ છાંયડા જેવું છે એની નીચે જઈને ઊભા રહ્યો તો તમને પ્રકાશની તીવ્રતાની અસરનો અંદાજ આવી જાય છે. ઓકે, ત્યાં એકદમ સીધા કિરણો પડે છે. પેલામાં કોઈ છાંયડાની નીચે, મતલબ કોઈ છત છે એની નીચે તમે ઊભા છો તો નેચરલી તમને અંદાજ આવે છે ને. એમ અહીંયા વાયુરંધ્રો ઉપરની બાજુ હોય, જ્યારે અનાવૃતમાં કેવા છે? નિમગ્ન. નિમગ્નનો મતલબ શું થાય? મધ્ય પર્ણ પેશીમાં ખૂપેલા. ઓકે, તો નોંધીએ છીએ. આ બી એક ખાસિયત છે. શેના માટે? બાષ્પોત્સર્જનને ઘટાડવા માટે, ક્લિયર. તો વાયુરંધ્ર એ નિમગ્ન હોય છે. ઓકે, નિમગ્નનો મતલબ મેં તમને બહુ સારી રીતે સમજાવવા માટે પ્રયત્ન કરેલો છે. કે હવે એક બીજો એક ટોપિક આની સાથે સંકળાયેલો, ક્યુટિકલ. મિત્રો યાદ રાખો, ક્યુટિકલ એવું છે પાણી માટે અપ્રવેશી, પાણીને લાવા બી ના દે અને આયેલાને જવા બી ના દે. એટલે થોડી કોમન સેન્સ વાપરો તો મૂળ ઉપર ક્યુટિકલ ના હોય, કારણ કે મૂળ જમીનમાં હોય અને જમીનમાંથી પાણી લેવાનું હોય તો મૂળ ઉપર જો ક્યુટિકલનું આવરણ હોય, સિમ્પલી કહી દઉં તમને, આ મૂળ છે અને એના ઉપર દાખલા તરીકે મેડમ આ રીતે ક્યુટિકલનું આવરણ દોરી નાખે, બરાબર, તો જમીનમાંનું પાણી મૂળમાં એન્ટર ના થાય. એટલે મૂળમાં ક્યુટિકલ હોતું નથી, ભૂમિગત મૂળ, ક્લિયર. તો પર્ણ ઉપર ક્યુટિકલ હોય તો સારું ને, કારણ કે પાણી જતું ના રહે, કારણ કે મૂળમાંથી પાણી તો છેલ્લે પર્ણ સુધી આવે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, જ્યાં જ્યાં વાયુરંધ્ર હોય મિત્રો ત્યાં ક્યુટિકલ ના હોય. પર્ણની એવી બાકીની સપાટી છે, જો હું અહીંયા દોરું છું રેડ પેનથી તો અહીંયા ક્યુટિકલ હશે, પણ આમ ઉપરની બાજુ ક્યુટિકલ ના હોય. યાદ રાખજો, વાયુરંધ્રો જ્યાં જ્યાં હોય ત્યાં ક્યુટિકલ ના હોય, કારણ કે થોડું ઘણું બી પાણી ગુમાવવું પડે, નહીં તો વાયુરંધ્ર ખુલે નહીં તો ઓટુ CO2ની આપલે થઈ શકે નહીં. એટલે યાદ રાખજો, અહીંયા ક્યુટિકલ હોતું નથી. ઓકે, તો અહીંયા શું હશે અનાવૃત બીજધારીમાં? ક્યુટિકલ જાડું હશે, યાદ રાખીશું.
ઓકે, ક્યુટિકલ કેવું છે, જાડું છે, અને એને કારણે શું થશે કે પાણી ઝડપી બાષ્પોત્સર્જન પામતું નથી. આ બી ખાસિયત યાદ રાખીશું, ક્યુટિકલ નું જાડું આવરણ. ક્લિયર? તો આ રીતે આપણે અનાવૃત બીજધારીમાં મેં ઘણી બધી ફિગરને ડ્રો કરી છે મિત્રો. એક એક શબ્દને સમજવા માટે મેં આકૃતિની હેલ્પ લીધી છે, તમારે એ જસ્ટ સમજવા માટે. જો તો તમને એ ટોપિક ક્લિયર થઈ જાય પછી આને એક્ઝામમાં આપણે ડ્રો કરવાની નોર્મલી હોતી નથી. હવે આપણે અનાવૃત બીજધારી વિશે સમજીશું. તો જો હવે ડિટેલમાં અનાવૃત બીજધારીમાં મૂળ પ્રકાર પર્ણ તો છે જ, ત્રિઅંગી કરતા તો ઉચ્ચ કક્ષાની છે ને, પરંતુ અહીંયા લિંગી પ્રજનન માટે શંકુ હશે. તો આપણે ચર્ચા કરવાની છે હવે. હવે શંકુ કેવી રીતે બને છે, કયા પ્રકારના શંકુ છે, તો એક વસ્તુ ક્લિયર યાદ રાખો. જો આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી કે ત્રિઅંગી માં કેટલીક સમબીજાણુક બી હોય, અને સેલાજીનેલા બરાબર સાલ્વિનિયા જે વિષમ બીજાણુક બી હતી, મતલબ નાનું બીજાણુ હતો, લઘુ બીજાણુ, મોટો હતો, મહાબીજાણુ, પણ યાદ રાખીશું અનાવૃત બીજધારી બધી જ વનસ્પતિ વિષમ બીજાણુ છે. મતલબ અનાવૃત બીજધારીમાં સાયકસ હોય, પાઇનસ હોય કે જેટલી પણ વનસ્પતિ છે એમાં બે પ્રકારના બીજાણુ બને, લઘુ બીજાણુ બી હોય અને મહાબીજાણુ બી હોય. પણ એક વસ્તુ બદલાશે કે લઘુ બીજાણુ મહાબીજાણુ બંને એક જ પ્લાન્ટ ઉપર છે કે અલગ અલગ, એ આપણે વન બાય વન સમજવાનું છે. તો હવે મિત્રો આપણે જે પ્રજનન અંગ તરીકે કયા ટોપિક મતલબ શું હોય છે એને સમજવાનું છે, એને આપણે થોડી કોરલી ચર્ચા કરી દઈએ. એના વિશે ડિટેલમાં કેવી રીતે એને યાદ રાખવાનું છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બહુ સરસ રીતે શાંતિથી તમે સાંભળો છો કેવી રચના હોય છે. ઓકે, તો નોર્મલી તમે અનાવૃત બીજધારીને જુઓ છો, એક તો વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અનાવૃત બીજધારીમાં મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. ઓકે, એના મૂળ પ્રકાંડ પર્ણ જે છે મિત્રો કંઈક, પછી એના પર શંકુ બને. યાદ રાખજો બધામાં પ્લોઈડી, રંગ સૂત્રની પ્લોઈડી મિત્રો 2N હોય છે. મતલબ અનાવૃત બીજધારીની મુખ્ય અવસ્થા બીજાણુજનક અવસ્થા છે અને દ્વિકી અવસ્થા છે. મતલબ તમે મૂળમાં જુઓ, પ્રકાંડમાં જુઓ, પર્ણમાં જુઓ, એના શંકુમાં જુઓ, બધી જગ્યાએ રંગસૂત્રો 2N હોય છે. હવે જ્યારે અનાવૃત બીજધારીને ઉગે છે ત્યારે એના મૂળ પ્રકાંડ પર્ણ બને, આપણે જે સમજ્યા એના આધારે. ઓકે, હવે એના ઉપર જ્યારે પરિપક્વ બને છે ત્યારે શંકુ બને છે. હવે આ શંકુ જે છે એ કેવી રીતે બને છે બરાબર, એની થોડીક આપણે કેટલીક આકૃતિઓ દ્વારા થોડીક એક્સ્ટ્રા સમજૂતી લઈ લઈએ છીએ મિત્રો. આને તમારે સરસ રીતે નોંધી દેવાનું છે. તો એમાં તમારે યાદ રાખવાનું છે કે પર્ણો ભેગા થઈને શંકુ બને છે બરાબર. હવે શંકુ કેવી રીતે બને છે બરાબર, તો અહીંયા અનાવૃત બીજધારીમાં બે પ્રકારના શંકુ છે બરાબર. એક છે નર શંકુ અને બીજો માદા શંકુ. ઓકે, નર શંકુ અને માદા શંકુમાં એક વસ્તુ મૌખિક યાદ રાખજો. ઓકે, કે સાયકસ, સાયકસમાં આપણે કેવું ભણ્યા હતા, પ્રકાંડ કેવું છે, અશાખિત, અશાખિત છે એટલે આખા પ્રકાંડ ઉપર કાં તો એકલો નર શંકુ મળશે કાં તો એકલો માદા શંકુ. મતલબ સાયકસમાં નર શંકુ અને માદા શંકુ અલગ અલગ પ્લાન્ટ ઉપર બને, એને આપણે નોંધીશું નેક્સ્ટ લેક્ચરમાં, મૌખિક હું સમજાવું છું. ઓકે, જ્યારે પાઇનસની અંદર પ્રકાંડ શાખિત છે એટલે એક શાખા ઉપર નર શંકુ, એ જ વનસ્પતિની બીજી શાખા ઉપર માદા શંકુ, એટલે તક મળી રહેશે. ઓકે, તો અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખીશું કે અનાવૃત બીજધારીમાં નર શંકુ અને માદા શંકુ બનશે બરાબર. અહીંયા પુષ્પ નથી, પુષ્પ જેવું એક અંગ છે જેને આપણે શું કહીએ છીએ, શંકુ. હવે નર શંકુ દાખલા તરીકે જોઈએ તો અહીંયા મેં તમને એક આકૃતિ દોરી હતી મિત્રો, તો આ એનો માદા શંકુ હતો. આ જે આપણે વાત કરી હતી ને એનો માદા શંકુ હતો. માદા શંકુ કેવી રીતે બને, તો માદા શંકુ બનવા માટે મહાબીજાણુ પર્ણ, પર્ણો એવી સરસ રીતે ગોઠવાય, અને નર શંકુ છે એ લઘુ, યાદ રાખવાનું લઘુ બીજાણુ પર્ણ. નર શંકુ છે ને લઘુ છે, એક જ યાદ રાખી. નર શંકુ કેવી રીતે બને, તો આ બધા પર્ણો છે ને મિત્રો કુંતલાકારે ગોઠવાય, કુંતલાકાર ગોઠવાય. નોર્મલી સમજીએ કે આ રીતે સરસ રીતે આ લઘુ બીજાણુ પર્ણ ગોઠવાતા જાય છે, દેખાય છે, જુઓ શંકુ જેવું બનતું જાય છે. અને આવી એક રચના જે બને છે એને નર શંકુ કહીએ છીએ. જ્યારે માદા શંકુ છે એ કોના દ્વારા બને, તો મહાબીજાણુ પર્ણ દ્વારા બને છે. ઓકે, હવે આ જે પર્ણો છે
એ પર્ણોની ગોઠવણી કેવી થઈ? બંનેમાં એ કયા પ્રકારની છે? કુંતલ આકારે ગોઠવણી થયેલી છે. હવે એક વસ્તુ યાદ રાખીશું કે સાયકસ, ઓકે, આપણે કેવી રીતે યાદ રાખીશું? સાયકસમાં પ્રકાંડ સાખિત નહીં, કેવું? અસાખિત. એટલે અસાખિત છે એટલે એમાં નર શંકુ અને માદા શંકુ શાખા જ નથી, તો કેવી રીતે બંને ગોઠવાય? એક શાખા પર એક જ ગોઠવાય છે, નોર્મલી યાદ રાખવા માટે. નર શંકુ અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિ પર હોય, ઓકે. થોડુંક એક એક્સ્ટ્રા મેડમ સમજાઈ દેશે, કામનું છે. તો આવી વનસ્પતિ હોય ને એને દ્વિસદની કહેવાય. તમે પપૈયાનું થોડુંક વિચાર, પપૈયામાં નથી આવતા મિત્રો, એ અનાવૃત બીજધારી, મને સોરી આવૃત બીજધારી છે. તો પપૈયામાં નર નર છોડ, માદા છોડ, આખા છોડ ઉપર નર પુષ્પો જ હોય. એટલે પપૈયા આપણે બે ઉગાડીએ, એક નર છોડ અને માદા છોડ, અને આખા છોડ ઉપર માદા પુષ્પ જ હોય. એમ અહીંયા એવું છે, સાયકસમાં નર શંકુ આખા પ્લાન્ટ ઉપર હોય અને માદા શંકુ એક અલગ પ્લાન્ટ ઉપર હોય. જ્યારે પાઇનસમાં, યાદ રાખીશું, ઓબ્જેક્ટિવમાં છોકરાઓ આમાં મિસ્ટેક કરે છે, જ્યારે માદા શંકુની અંદર પાઇનસ જે છે એમાં બંને શંકુ, મતલબ નર અને માદા બંને શંકુ એક જ વનસ્પતિ પર હોય, ઓકે. અહીંયા આને કહેવાય મિત્રો, સાયકસને દ્વિસદની કહેવાય, દ્વિસદની. અને આને શું કહેવાય? એક સદની, એક જ પર છે માટે એક સદની. તો આ આપણે જરૂરી છે, બરાબર. હવે આના પછી આપણે આના પછીના લેક્ચરની અંદર કેવી રીતે લઘુબીજાણુ પર્ણો પર લઘુબીજાણુ ધાની બને, કેવી રીતે મહાબીજાણુ પર્ણો પર મહાબીજાણુ ધાની બને. એક વસ્તુ યાદ રાખજો, અનાવૃત બીજધારી વિષમ બીજાણુ છે, ખૂબ જ અગત્યનો મુદ્દો છે. કારણ કે એમાં લઘુ ને મહા એવું બનશે, મતલબ લઘુબીજાણુ બી બનશે અને મહાબીજાણુ પણ બનશે. થેન્ક યુ.